શું હોસ્પિટલ તમને બીમાર તો નથી પાડી રહી ને? એક સર્વેના રિપોર્ટના કારણે આ સવાલ ઉભો થઈ રહ્યો છે. લોકો તેમના રોગોના ઇલાજ માટે હોસ્પિટલ જતા હોય છે, પરંતુ જ્યારે મોટી હોસ્પિટલો રોગો ફેલાવવાનું કારણ બને તો શું થાય? હાલ આવું જ કંઈક જોવા મળી રહ્યું છે. તાજેતરમાં જાહેર કરાયેલા એક રિપોર્ટમાં ICMR-એ દાવો કર્યો છે કે દેશની 21 મોટી હોસ્પિટલોમાં સુપર બગનો ખતરો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત પણ સાબિત થઈ છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે પોતાના રિપોર્ટમાં જણાવ્યું છે કે દર્દીઓના સેમ્પલમાં સુપર બગ્સ જોવા મળ્યા છે, જેમાં યુરિન અને બ્લડ બંને સેમ્પલ સામેલ છે. આ દર્દીઓ હોસ્પિટલોમાં ઓપીડી, આઈપીડી અને આઈસીયુ જેવા તમામ પ્રકારના વિભાગોમાં ઉપચાર માટે આવ્યા હતા. આ ચોંકાવનારા અહેવાલથી હોસ્પિટલોમાં ખળભળાટ મચી ગયો છે અને આનો સામનો કરવા માટે હોસ્પિટલોએ મેડિકલ વેસ્ટનો યોગ્ય નિકાલ કરવાની પણ સલાહ આપી છે. ત્યારે સમજીએ કે સુપર બગ્સ શું છે. આ બેક્ટેરિયા, વાયરસ અને ફૂગનો પ્રકાર છે જેના પર એન્ટીબાયોટિક્સની અસર નથી થતી. એન્ટીબાયોટિક્સના દુરુપયોગના કારણે પણ તે પેદા થાય છે. તમારા શરીર માટે હાનિકારક વાયરસ અને બેક્ટેરિયાને તે મજબૂત બનાવે છે. વોટ ઇઝ સુપર બગ? સુપર બગ એ એક જાતનું બેક્ટેરિયલ ફંગલ કે વાયરલ ઇન્ફેક્શન છે, જે કોમન બેક્ટેરિયા વાયરસ ફંગસ કરતાં મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ હોય, એટલે જે એની સામે અસરકારક જે એન્ટીબાયોટિક હોય એને એ રિસ્પોન્સ ના કરે, એટલે અમારી ભાષામાં એને મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ બેક્ટેરિયા કહેવાય, એને આપણે સુપર બગ કહીએ છીએ. એ કોઈ દવા દ્વારા જલ્દી કંટ્રોલમાં નથી આવતું અને એને જો તમે સમયસર ટ્રીટમેન્ટ ના આપો એનાથી મોર્ટાલિટી અને રેટ ઓફ ડેથ વધી શકે છે. દર વર્ષે આ ડ્રગ પ્રતિરોધક બેક્ટેરિયા દેશભરમાં 2 મિલિયનથી વધુ લોકોને ચેપ લગાડે છે. યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન અનુસાર આ સુપર બગના કારણે વર્ષે 23,000 લોકો મોતને ભેટે છે. એક રિપોર્ટ અનુસાર આ મલ્ટી ડ્રગ રેઝિસ્ટન્સ સુપર બગ્સ વ્યક્તિઓમાં મહિનાઓ, વર્ષો અને કેટલાક દાયકાઓ સુધી લાંબા ગાળાના ચેપનું કારણ પણ બની શકે છે. હાલની તારીખમાં સુપર બગના કારણે ઇવન યુએસ જેવા કન્ટ્રીમાં 2 મિલિયન કેસીસ એવરી યર થાય છે અને એમાંથી 23,000 to 24,000 ડેથ એવરી યર થાય છે, અને ઇન્ડિયામાં નિયરલી 3 લાખ પીપલ ડાય બીકોઝ ઓફ ધ સુપર બગ એવરી યર. એમાંથી મોટા ભાગના 60,000 પેશન્ટ્સ ન્યૂબોર્ન હોય છે. આ કોનામાં વધારે જોવા મળે છે? તો નોર્મલી બેબી જે પ્રીટર્મ બેબી, એટલે જે એના ફૂલ ટર્મની પહેલાં બર્થ થઈ હોય, અંડરવેઇટ બેબી હોય, એમાં સુપર બગ ઇન્ફેક્શન કોમનલી જોવા મળે છે. ઓલ્ડ એજ પેશન્ટ જેની ઉંમર 65 થી વધારે હોય, જેને લાંબા સમયથી એન્ટીબાયોટિક ચાલતી હોય, જેની પોતાની રોગપ્રતિકારક શક્તિ બીજા કોઈ ડિઝીઝના કારણે ઓછી હોય, ધારો કે એને HIV કે ડાયાબિટીસ કે કેન્સરની કીમોથેરાપી ચાલતી હોય, પેશન્ટ હોમલેસ હોય અથવા ઓવરક્રાઉડેડ પોપ્યુલેશનમાં રહેતા હોય કે જ્યાં આગળ આપણે હાઇજીનનો અભાવ, આ બધા લોકોમાં બહુ કોમનલી જોવા મળે છે. ત્યારે હવે આપને જણાવીએ કે સુપર બગથી કેવી રીતે બચવું. સતત હાથ ધોતા રહેવું, સ્વચ્છતા જાળવવી, બહારનું ખાવાનું ટાળવું, જંક ફૂડ ન લેવું, વધુ ભીડભાડવાળી જગ્યા પર ન જવું, દર્દીઓના સંપર્કમાં આવો તો હાથ જરૂરથી ધોવા જોઈએ. યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામે વર્ષની શરૂઆતમાં જ એક રિપોર્ટમાં ખુલાસો પણ કર્યો હતો કે વર્ષ 2050 સુધીમાં સુપર બગ્સ પણ કેન્સર જેવા મોટા ખતરાનું કારણ બની શકે છે. આ સાથે તેના કારણે વિશ્વને દર વર્ષે લગભગ $3.4 trillion વધારાનો ખર્ચ સહન કરવો પડશે. અને આ જ રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે તેમના વધવા પાછળનું કારણ સતત વધી રહેલું પ્રદૂષણ અને મોટા પાયે પશુપાલન પણ છે.